વિદ્યાર્થી મિત્રો શ્રી એનડી રાવલ નિયમિત સ્કૂલ ઓનલાઈન વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 થી 12 ફંક્શન્સ પાર્ટ 2 વિષય ઇંગ્લિશ આજે આપણે ભણીશું. વી વિલ લર્ન ટુડે ધ ફંક્શન શોવિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. શોવિંગ પોઈન્ટ ઓફ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ, એક્સપ્રેસિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. મતલબ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપયોગ શું? જ્યારે કોઈ ચોક્કસ સમય, કોઈ ચોક્કસ સમયથી ક્રિયા શરૂ થવાનો નિર્દેશ, કોઈ ચોક્કસ સમયથી ક્રિયા શરૂ થવાનો નિર્દેશ, મતલબ કે ક્રિયાનો આરંભ બિંદુ, સ્ટાર્ટિંગ ઓફ ટાઈમ, ક્રિયાનો આરંભ બિંદુ, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ નિર્દેશ કરે ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન બને છે. ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન બને છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનની અંદર સિન્સ જરૂરી છે. સિન્સ પ્લસ મોર્નિંગ, ઇવનિંગ્સ, મંડે, સન્ડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, કોઈ પણ સાર સિન્સ 2001, 2002, 2003, 2004, સિન્સ 2019, સિન્સ 1 PM, 2 PM, 9 PM, સિન્સ મંડે, સિન્સ મેરેજ, સિન્સ ડાયવોર્સ, સિન્સ એન્ગેજમેન્ટ, સિન્સ દિવાળી વેકેશન, સિન્સ ક્રિસમસ વેકેશન, સિન્સ કોવિડ વેકેશન, આવા કોઈ પણ ચોક્કસ આરંભ બિંદુ બતાવે છે તો એના એક્ઝામ્પલ લર્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાય છે. એની અંદર એ એમસીક્યુના સ્વરૂપમાં બ્લેન્કમાં પૂછાય છે. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. મિસ્ટર સોલંકી હેઝ બીન હિયર સિન્સ 7:30 AM, સિન્સ 9:30 AM, સિન્સ 10:30 AM, સિન્સ 1 AM, સિન્સ 2 PM, કોઈ પણ સ્ટાર્ટિંગ ટાઈમ આપે છે કે 7:30 થી અહીં છે. મિસ્ટર સોલંકી 7:30 વાગ્યાથી અહીં છે તો અહીંયા ચોક્કસ ટાઈમ છે 7:30 AM. સેકન્ડ, મોહન હેઝ લેફ્ટ ધ કંપની. મોહને કંપની છોડી દીધી છે. સિન્સ 2010, સિન્સ 2015, સિન્સ 2016, સિન્સ 2018, સિન્સ 2019, કોઈ પણ ચોક્કસ આરંભ બિંદુ સમય બતાવી શકે છે. થર્ડ વન, આર્યન હેઝ ગિવન ટોબેકો. આર્યને તમાકુ છોડી દીધી છે. આર્યન હેઝ ગિવન અપ ટોબેકો સિન્સ મેરેજ. લગ્નથી આર્યને તમાકુ ખાવાની છોડી દીધી છે. સિન્સ મેરેજ આવે, સિન્સ એન્ગેજમેન્ટ આવે, સિન્સ 1 મે આવે, સિન્સ 2 મે આવે, પણ ચોક્કસ સમય બધું બતાવે છે. ફોર્થ વન, આઈ હેવ બીન ટીચિંગ. હું ભણાવી રહ્યો છું. સિન્સ મોર્નિંગ, સવારથી હું ભણાવી રહ્યો છું. આ ચોક્કસ સમય આપ્યો છે, સિન્સ મોર્નિંગ. નેક્સ્ટ વન, મનાલી હેઝ નોટ મેટ મી. મનાલી મને મળી નથી. સિન્સ મંડે. એવું જરૂર નથી કે મંડે જ હોય. સિન્સ મંડે, સિન્સ ટ્યુઝડે, સિન્સ થર્સડે, સિન્સ ફ્રાઈડે, સિન્સ સેટરડે, સિન્સ દિવાળી વેકેશન, સિન્સ ક્રિસમસ વેકેશન, સિન્સ મેરેજ, કોઈ પણ હોઈ શકે. સિન્સ પછી ચોક્કસ સમય આવવો જરૂરી છે તો જ ફંક્શન પોઈન્ટ ઓફ ટાઈમ બને છે. મા બ્રધર હેઝ સ્ટાર્ટેડ અ બિઝનેસ. મારા ભાઈએ ધંધો શરૂ કર્યો છે, વ્યવસાય શરૂ કર્યો. સિન્સ જૂન, એવું જરૂરી છે જૂન જ આવી શકે? નો. સિન્સ જાન્યુઆરી, સિન્સ ફેબ્રુઆરી, સિન્સ માર્ચ, સિન્સ એપ્રિલ, સિન્સ મે, સિન્સ જૂન, સિન્સ જુલાઈ, સિન્સ ઓગસ્ટ, સિન્સ સપ્ટેમ્બર, સિન્સ ઓક્ટોબર, સિન્સ નવેમ્બર, સિન્સ ડિસેમ્બર. સિન્સ કોઈ પણ સાલ પણ હોઈ શકે કે સિન્સ 2010, સિન્સ 2015, કોઈ પણ સાલ પણ હોઈ શકે. ઇરશાદ, નેક્સ્ટ વન, ઇરશાદ હેઝ નોટ ગોન ટુ ઓફિસ. ઇરશાદ ઓફિસે ગયો નથી. સિન્સ માર્ચ, એવું જરૂર છે માર્ચ હોય? મેં હમણાં જ કહ્યું કે માર્ચ હોય, એપ્રિલ હોય, મે હોય, જૂન હોય, જુલાઈ હોય, કોઈ પણ હોઈ શકે. સિન્સ પછી ચોક્કસ સમય આવવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ફંક્શન છે શોવિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ, એક્સપ્રેસિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ. મતલબ ડ્યુરેશન એટલે સમયગાળો. ઉપયોગ, ક્રિયા કેટલો સમય ચાલી, ક્રિયા કેટલો સમય ચાલી તેનો સમયગાળો, ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવવા માટે
for वपराय छे, for for वपराय छे, अने for थी duration of time function बने छे, for आयु, एटले duration of time, अने since आवे, एटले point of time, बेनो तफावत समझ जो, since आवे, तो point of time, अने for आवे, तो duration of time, बेमा पूरे पूरु confusion थवानी संभावना छे, possibility छे, तो आपने एम थक ऐसे function बने के लिए for थी, तो for पची कोई पण अचोक्कस समयगाळो for 2 days 3 days 4 days 5 days 6 days 7 days 8 days કોઈ પણ દિવસ હોઈ શકે for 100 days પણ હોઈ શકે for 3 weeks 3 અઠવાડિયા 3 weeks હોય એવું જરૂર નથી 3 weeks 4 weeks 5 weeks 6 weeks 7 weeks for 4 months 5 months 6 months 7 months for 5 years for a long time, for 4 hours, for 5 hours, for 10 hours, 5 kalak, 10 kalak, a badhuj vastu, a duration of time batave chhe, matlab kriya kitlo samay chali, teno samay gaalo batava mate, duration of time function bane chhe, ane vidyarthi mitro mota bhage, એમાં પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે આપણે પરીક્ષામાં આવું પણ આપે માય બ્રધર ડોટ 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 તો આપણે એનું કોઈ પણ મને છે કે માય બ્રધર હેઝ બીન પ્લેઈંગ હિયર બરાબર છે ફોર 2 અવર્સ ફોર 3 ડેઝ ફોર 6 ડેઝ 7 ડેઝ મતલબ એવો તો કે આ કાળથી આપણે આ ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શન બને છે એક્ઝામ્પલ જોઈએ કે માય બ્રધર હેઝ બોટ અ હાઉસ મારા ભાઈએ ઘર ખરીદ્યું છે ફોર 2 ડેઝ હોઈ શકે એન્ડ 3 ડેઝ પણ હોઈ શકે 5 ડેઝ 6 ડેઝ 7 ડેઝ સેકન્ડ વન મનાલી હેઝ મેડ અ પ્રોજેક્ટ મનાલી હેઝ મેડ અ પ્રોજેક્ટ ફોર 3 વીક્સ 4 વીક્સ 5 વીક્સ 6 વીક્સ 7 વીક્સ 8 વીક્સ કોઈ પણ આ સમયગાળો બતાવે છે મનાલીએ 3 અઠવાડિયાથી પ્રોજેક્ટ બનાવ્યો છે નેક્સ્ટ વન દિશા એન્ડ વનિતા Disha and Vanita have won a contest. Disha and Vanita is sparta jiti che for 4 months, 5 months, 6 months, 7 months, 8 months, 9 months. Matlab a 4 months che samay gaalo batave che. Our sir has been teaching. Our sir has been teaching for 2 hours. અમારા સર 2 કલાકથી ભણાવે છે 2 અવર્સ હોઈ શકે 3 અવર્સ હોઈ શકે 4 અવર્સ હોઈ શકે ફોર 5 યર્સ હોઈ શકે ફોર 7 ડેઝ હોઈ શકે ફોર 5 મંથ્સ હોઈ શકે નેક્સ્ટ દેવ હેઝ બીન સ્ટડીંગ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે દેવ હેઝ બીન સ્ટડીંગ ઇન ધ એલન ક્લાસીસ એલન ક્લાસીસમાં દેવ ભણી રહ્યો છે ક્યારથી ફોર 6 મંથ્સ 7 મંથ્સ 8 મંથ્સ ફોર 2 યર્સ ફોર 3 યર્સ એવું બતાવી શકાય કાવ્યા હેઝ બીન પ્લેઈંગ ક્રિકેટ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કાવ્યા હેઝ બીન પ્લેઈંગ ક્રિકેટ ફોર 3 યર્સ 5 યર્સ 6 યર્સ 7 યર્સ 8 યર્સ વિરાટ કોહલી હેઝ બીન પ્લેઈંગ ક્રિકેટ ફોર અ લોંગ ટાઈમ વિરાટ કોહલી ખૂબ લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે આપણે તમે 10 વર્ષ 12 વર્ષ કહી શકો 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ 16 વર્ષ એવો ગાળો બતાવી શકો They have settled, Purna Vartman Kaal, have is Vata V3, they have settled in West Bengal for 2 years, for 2 years, 3 years, 5 years, 6 years, 7 years. Matlab ke, jyaan jyaan paan underline kerea chhe, e bada thi duration of time function bane chhe, banne vachin mein tafaut man ki do, ke since aave, to point of time, અને ફોર આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ આ ફંક્શન બરાબર યાદ રાખજો નેક્સ્ટ ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર ફરી બોલું છું ઇન્ક્વાયરી એઝ નેચર સીકિંગ ઇન્ફોર્મેશન આ ફંક્શન ખૂબ સરળ છે બીજા બધા ફંક્શનની સરખામણીમાં આ ફંક્શનને ઓળખવું આઇડેન્ટિફાય કરવું સરળ છે કેમ કે આ ફંક્શનની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક ખાસ આવે છે એટલે સરળ રીતે ઓળખાઈ જાય છે પરંતુ આ ફંક્શન ઓળખવા માટે બે પ્રકારના છે WH વાળા અને WH વગરના બે પ્રકારના શબ્દોથી આ ઇન્ક્વાયરી એઝ નેચર સીકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન બને છે જોઈએ કે એના બે ભાગ પાડ્યા છે
કે WH question અને WH વગરના question અને WH question તમે સમજો છો કે who what when where why which how how much how many how far how long આ બધા જ WH વાળા શબ્દો થી ઇન્ક્વાયરી એજ નેચર ફંક્શન મને ફરીવાર બોલું છું કોઈ પણ WH શબ્દ આવે એટલે ઇન્ક્વાયરી એજ નેચર ફંક્શન મને બીજી વાત એવું જરૂરી એનું બીજું પણ નામ છે સીકિંગ ઇન્ફોર્મેશન WH વગરના કોઈ પણ શબ્દ મતલબ કે ડુ ડઝ ડીડ એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ સેલ વિલ શુડ વુડ કુડ મે મસ્ટ માઇટ આ બધા સહાયકારક ક્રિયાપદો બધા જ મોડલ ઓક્ઝિલરીઝ બધા જ હેલ્પિંગ વર્બ્સ થી પણ સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એજ નેચર ફંક્શન બને છે વિદ્યાર્થી મિત્રો આ ફંક્શનના બે નામ છે એટલે ક્યાંય તમારા મગજમાં કન્ફ્યુઝન ન થાય ઇન્ક્વાયરી એજ નેચર પણ કહી શકાય અને સીકિંગ ઇન્ફોર્મેશન પણ કહી શકાય આપણે ઉપયોગ જોઈએ જ્યારે WH વગરથી પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેનાથી ઇન્ક્વાયરી એઝ નેચર ઓબ્લિક સીકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન બને છે આ બાજુ મેં WH વાળા થોડાક સેમ્પલ આપ્યા છે એક્ઝામ્પલ આપ્યા છે ઇલ્યુસ્ટ્રેશન આપ્યા છે ઇન્સ્ટન્સ આપ્યા છે પહેલું છે કે વોટ આર યુ ડુઈંગ વાય આર યુ વોકિંગ વોટ આર યુ થિંકિંગ વોટ આર યુ ટીચિંગ વોટ વિલ યુ ગીવ મી વેન વિલ યુ રિટર્ન માય મની આ બધા જ વોટ વહેન વહેર વાય એ થોડાક બીજા એક્ઝામ્પલ જોઈએ વાય આર યુ લેટ કેમ મોડો છે વહેન ડીડ યુ સેલ યોર મોબાઈલ કે તારો મોબાઈલ ક્યારે વેચ્યો વહેનથી છે ભૂતકાળ છે ડીડ હુઝ બાઇક ઇઝ સ્ટોલન કોનું બાઇક ચોરાઈ ગયું છે વહેર વિલ યુ ગો ટુડે તમે આજે ક્યાં જશો હાઉ મેની બુક્સ ડુ યુ હેવ તમારી પાસે કેટલા પુસ્તક છે આવા અસંખ્ય વાક્યો તમે પ્રશ્નાર્થ વાક્યો એટલે સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એજ નેચરથી બનાવી શકો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપે હાવ તો આપણે હાવથી પ્રશ્ન બના કે હાઉ આર યુ પણ આપે વાય તો કે વાય આર યુ સેડ પછી આપ્યું વોટ તો વોટ આર યુ ઇટિંગ વોટ આર યુ ડ્રિંકિંગ વોટ આર યુ હેવિંગ વોટ આર યુ પ્લેઇંગ અહીંયા આપ્યું છું વેન તો વેન વિલ યુ મેક અ પ્રોજેક્ટ વેન વિલ યુ કમ ટુ માય હાઉસ વેન ડીડ યુ ગો ટુ યર અંકલ્સ હાઉસ પછી આપ્યું છે વીચ તો વીચ પેન ડુ યુ લાઈક કે વીચ શર્ટ ડુ યુ હેવ તો આવા કોઈ પણ વાક્ય આપે પ્રશ્નાર્થ શબ્દ એનાથી આપણે ઇન્ક્વાયરી એજ નેચર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બનાવવાનું આવે છે ત્યારબાદ જોઈએ WH વગરના ક્વેશ્ચન્સમાં ડુ યુ ડ્રિંક ટી ડેલી ડઝ સી ડુ યોગા ઇન ધ મોર્નિંગ ડઝ સી ડુ યોગા ઇન ધ મોર્નિંગ ડીડ યુ બાય અ કાર આર યુ લર્નિંગ ફંક્શન્સ કેન યુ સ્પીક ઇંગ્લિશ વિલ યુ હેલ્પ મી ટુડે આવા કોઈ પણ તમે WH વગરના શબ્દથી પણ તમે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન બનાવી શકો છો નેક્સ્ટ ફંક્શન છે ફ્રીક્વન્સી ઓફ એક્શન શોવિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન વારંવાર થતી ક્રિયાઓ ઉપયોગ જે સાદા વર્તમાનકાળમાં V1 S કે અથવા ES આવે સાદા વર્તમાનકાળમાં વપરાતા ક્રિયા વિશેષણો એડવર્બ્સ સાદા વર્તમાનકાળમાં વપરાતા ક્રિયા વિશેષણોથી ફ્રીક્વન્સી ઓફ એક્શન ફંક્શન બને છે તો એ ક્રિયા વિશેષણો કયા કયા છે એનાથી આઈડેન્ટિફાય કરી શકો ઓળખ કરી શકો મેચ ધ ફોલોઈંગ હોય અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સાથે મેચ કરવામાં અને ચૂઝ ધ ઓપ્શન એ ઓળખવા માટે આ ક્રિયા વિશેષણો ખૂબ અગત્યના છે એ ક્રિયા વિશેષણો કેવા હોઈ શકે જેમ કે ઓલવેઝ ઓફન સમટાઈમ્સ યુઝવલી
occasionally, generally, rarely, never, almost, seldom. આ બધા જ ક્રિયા વિશેષણોથી ફ્રીક્વન્સી ઓફ એક્શન બને છે. વિદ્યાર્થી મિત્રોને ભૂલ થાય છે ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં ક્રિયાની વાત છે ખાલી, અહીંયા ક્રિયા કેટલી વાર બને છે એની વાત છે. દાખલા તરીકે આઈ એમ વોકિંગ એ ડિસ્ક્રાઇબિંગ એક્શન છે, પણ આઈ ઓલવેઝ ગો ફોર અ વોક તો એ ફ્રીક્વન્સી ઓફ એક્શન છે. ફરી વાર કહું છું કે આઈ એમ રનિંગ તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન છે, પણ આઈ ઓલવેઝ ગો ફોર રનિંગ તો ફ્રીક્વન્સી ઓફ એક્શન છે. બે વચ્ચેનો તફાવત સમજો. તો એક્ઝામ્પલ્સ જોઈએ તો સી ઓલવેઝ હંમેશા સી ઓલવેઝ હેલ્પ્સ મી ઇન માય પ્રોજેક્ટ. તેણી હંમેશા મારા પ્રોજેક્ટમાં મદદ કરે છે હંમેશા. આનાથી ફ્રીક્વન્સી ઓફ એક્શન બન્યું કે હી નેવર ડ્રિંક્સ ટી, તે કદી ચા પીતું નથી. નેવર અથવા દરરોજ હંમેશા પીએ છે, કોઈક વાર પીએ છે, તો એથી પણ ફ્રીક્વન્સી ઓફ બને. માય મધર ઓફન અવારનવાર, માય મધર ઓફન મેક્સ પાણીપુરી. આમાં ટી છે ને એ સાયલન્ટ વર્ડ છે, ટી ઇઝ સાયલન્ટ વર્ડ હિયર. માય મધર ઓફન મેક્સ પાણીપુરી, મારી માતા અવારનવાર પાણીપુરી બનાવે છે. વિનીત ઓકેઝનલી, પ્રસંગોપાત, વિનીત ઓકેઝનલી વિઝિટ્સ અ લાઇબ્રેરી. વિનીત પ્રસંગોપાત પુસ્તકાલયની મુલાકાત છે, દરરોજ નહીં પ્રસંગોપાત, ઓકેઝનલી કોઈ કોઈક વાર. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, કહેવત છે, પ્રોવર્બ છે. અને કોઈ પણ કહેવત પ્રોવર્બ સેઇંગ હંમેશા સાદા વર્તમાનકાળમાં વપરાય. તો બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, ભસતા કૂતરા ભાગ્યે જ કરે. આ સેલ્ડમ છે એ થી ફ્રીક્વન્સી ઓફ એક્શન બને છે. વી યુઝલી ડુ હોમવર્ક એટ નાઇટ, અમે સામાન્ય રીતે ગૃહકાર્ય રાત્રિ કરે છે. યુઝવલીથી ફ્રીક્વન્સી ઓફ એક્શન બને છે. અવર સર ઓલવેઝ હંમેશા વોચિસ કોમેડી શોઝ, અમારા સર હંમેશા કોમેડીના શો જુએ છે. તો આ બધાથી ફ્રીક્વન્સી ઓફ એક્શન બને છે. તો પરીક્ષાની અંદર તમારે આઈડેન્ટિફાય કરવું હોય તો આ શબ્દથી ઓળખી શકાશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય આવું આપે કે મયંક ડેશ 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 ફ્રીક્વન્સી ઓફ બનાવો. તો મયંક ઓલવેઝ પ્લેઝ ક્રિકેટ. માલા ડેશ ડેશ ડેશ, તો માલા નેવર પ્રેઝ અ ગોડ, માલા કદી ભગવાનને પ્રાર્થના કરતી નથી. તો આવી રીતના ફ્રીક્વન્સી ઓફ એક્શન બને છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે આને તૈયાર કરજો.